મહેસાણાના વાડીનાથ ધામમાં તૈયાર થયેલા શિવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ આજથી શરૂ થયો છે. એક સપ્તાહ સુધી ચાલનારા આ કાર્યક્રમ માટે વિસનગરના તરભમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. હજારોની મેદની સાથે ખંડોસણથી તરભ વાડીનાથ ધામ સુધી 5 કિલોમીટર લાંબી શોભાયાત્રા યોજાઈ હતી. એક સપ્તાહ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં શિવ મહાપુરાણ કથા તેમજ લોક ડાયરા સહિતના વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. 1100 કુંડી યજ્ઞની આજથી શરૂઆત પણ થઈ છે. બે સમયે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો 22 ફેબ્રુઆરીએ મહોત્સવના સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. તો લોકો શિવ ભક્તિના રંગમાં રંગાયા છે. ભગવાન શિવનો અનેરો જે અવસર આવ્યો છે તેના રંગમાં લોકો રંગાયા છે. તો મહેસાણાના વાડીનાથ ધામમાં તૈયાર થયેલા શિવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ આજથી શરૂ થયો છે. વાડીનાથ મંદિરનો આજે 16મી તારીખે પાવન પર્વ ચાલુ થાય છે. 22મી તારીખે આપણી પ્રાણ પ્રતિષ્ઠા છે. દિલ્હી ટુ દિલ્હી જોવા જઈએ તો સવારે 9 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી શિવયાત્રા ગિરિબાપુના દ્વારા કરવામાં આવશે. એમાં પણ હજારોની સંખ્યાની અંદર ભક્તો આનો રસપાનનો લાભ લેવાના છે. એના પછી 1 વાગ્યા પછી અમે લોકોએ આખા ગુજરાતમાંથી અલગ અલગ સમાજના અગ્રણીઓ પોલિટિકલ લોકોને પણ આમંત્રણ આપેલું છે. એટલે એ લોકો 1 વાગે આવશે અને 1 વાગે એ લોકોનું બધાનું સન્માનનો કાર્યક્રમ છે. 1 થી 2 સુધી આ કાર્યક્રમ ચાલશે. 2 વાગ્યા પછી 2 થી 4 સુધીની અંદર મોટિવેશન સ્પીકરો પણ છે, સાંસ્કૃતિક કાર્યક્રમો કરવાના છે. 4 થી 6ની અંદર ધર્મસભા. એટલે આપણે આખા ભારત દેશની અંદરથી 4 શંકરાચાર્ય શ્રી જગતગુરુ પણ આવવાના છે, પણ જોડે જોડે ભારતના તમામ મઠાધિપતિ સાધુ સંતો આવવાના છે. તો એમનું પણ પ્રવચન થશે, સાધુ સંતોનું અહીંયા સન્માન થશે. અમારા સમાજની પરંપરા મુજબ ભુવાશ્રીઓનું પણ અહીંયા સન્માનનો કાર્યક્રમ રાખ્યો. આ વાળીનાથ મંદિર આજથી 900 વર્ષ પહેલાં વિરમગીરી મહારાજ જે ઉત્તરાખંડથી આવેલા અને તેમને અહીંયા ધોણી પ્રગટાવેલી 900 વર્ષ પહેલા આ રોણનું ઝાડ જે છે ને એના નીચે એ ઝાડના બી 900 વર્ષ થઈ ગયા. એના પછી અનેક મહંતો સંતો આયા, જે અમારા બળદેવગીરી બાપુ બ્રહ્મલીન છે, એમના ગુરુ સુરજગીરી હતા, જે સાધુ સંતોની કુળદેવી ઇંગળાજ માતા કહેવાય, તેમની જ્યોત તે પાકિસ્તાનથી ઇંગળાજ માતા જે બલુચિસ્તાનમાં છે ત્યાંથી અહીંયા જ્યોત લાવેલા. અને એના પછી અમારા બ્રહ્મલીન ગુરુ બળદેવગીરી બાપુએ આ મંદિરનું સ્વપ્ન જોયેલું કે આવું એક ભવ્ય મંદિર આપણું અહીંયા થાય, એના માટે અમારા સમાજે ખૂબ મોટો ફાળો આપ્યો છે અને સમાજે ભેગા થઈને મંદિરનું નિર્માણ કર્યું છે બાપુના આશીર્વાદથી. અને આજે તમે જોઈ શકો છો કે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ અહીંયા આવે છે. અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ અહીંયા આ મંદિરથી આસ્થા જોડાયેલી છે. તેઓ પણ અહીંયા 22 તારીખે આવવાના છે અને તેમના હાથથી જ અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા શિવલિંગની થવાની છે. બેના મંદિર 900 વર્ષથી અહીંયા પૂજ્ય વિરમગીરી બાપુજીએ સ્વયં, તેવું કહેવાય છે કે એક પશુપતિનાથની જીવત મૂર્તિ રૂપે પૂજાય છે. અને બીજા અહીંયા આપણા ઉત્તર ગુજરાતમાં વાણીનાથ મંદિરમાં શિવલિંગ શિવજી ભગવાન પોતે અહીંયા મૂર્તિ રૂપે પ્રગટ થયેલા અને એમને મૂર્તિ રૂપે એટલે અહીંયા એમના વાણીનાથ મંદિર અહીંયા છે. એટલે કે આખા ભારતભરમાં પશુપતિનાથ અને ત્યારબાદ વાણીનાથના મંદિરની આ આસ્થાનું કેન્દ્ર એવું છે કે જે મૂર્તિ રૂપે શિવજી અહીંયા પૂજાય છે. 900 વર્ષથી અહીંયા ઉજળો ઇતિહાસ છે અને 900 વર્ષથી વાડીનાથ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી પ્રારંભ થઈ રહ્યો છે. જલયાત્રા દ્વારા તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અત્યારે હાલમાં આપણે જે મંદિરમાં ઊભા છીએ તે મંદિર તમે બતાવી દઈએ કે 1000 વર્ષ જૂનું આ મંદિર જે છે તે છે. અને આ જે વાડીનાથ ભગવાન જે છે સ્વયંભૂ પ્રગટ થયેલા જે છે તેમનું મંદિર ત્યારથી ચાલી આવ્યું છે. 1000 વર્ષથી લોકોની આસ્થા જે છે તરવારી સમાજની તેમની સાથે જોડાયેલી છે. વાત કરીએ બળદેવગીરી બાપુ જે છે તેમના સ્થાન ત્યારથી આ જે મંદિર જે છે તેમાં નવનિર્મિત પામ્યું હતું. ત્યારબાદ આ મંદિર જે છે તેમને સ્થાપિત કરવામાં આવ્યું છે. અને આ મોટી મંદિર જે છે પાછળ જે આપણે જોઈ શકાય છે તે ભવ્ય મંદિર જે છે તે અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે. અહીંના સ્વયંસેવકો દ્વારા આપણે વાત કરીશું કે આ મંદિર કેટલા વર્ષ જૂનું છે અને કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કેટલા વર્ષ જૂનું આ મંદિર છે અને શું ગાથા છે મંદિરની? આ વાડીનાથ મહાદેવનું મંદિર 700 વર્ષ જૂનું છે.
પરમ પૂજ્ય ગુરુશ્રી વિરમગીરી મહારાજની એમને સ્થાપના કરી હતી અને અત્યારે હાલ તારીખ 16-22 સુધીમાં જે અમારો નવીન મંદિર જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યું છે એ ખૂબ ઉત્સાહ અને આનંદ ભેર ચાલી રહ્યું છે. મંદિર જે છે તેની શું ઇતિહાસ શું છે, ક્યારથી આ મંદિર જે છે તે વાયનાથ જે છે તે પ્રગટ થયા હતા અને તેમના પછી આ ગાદી પર કોણ બિરાજમાન થયું? વાણીનાથ મહારાજ સ્વયંભૂ પ્રગટ છે અને સૌથી સૌ પ્રથમ વિરમગીરી મહારાજે આ મંદિરની સ્થાપના કરી. અત્યારે હાલમાં કોણ? હાલ આ વાણીનાથ માધ્યમો પરમ પૂજ્ય જયરામગીરી બાપુ અમારા ગુરુજી છે. ખાસ વાત કરીશું કે આ મૂર્તિ કેવી રીતે પ્રગટ થઈ હતી, ત્યારબાદ જે ઇતિહાસ છે તેનો શું છે, કેટલા વર્ષ જૂનું મંદિર છે, તેના બાદ આ નવા નિર્માણ જે મંદિર કર્યું છે તેમાં કેવા કેવા ફેરફાર કરવામાં આવ્યા છે? આ મંદિર 700 વર્ષ જૂનું છે અને ત્યાર પછી નવીન મંદિર બનાવ્યું છે તે આ નવીન આ જૂનું મંદિર હાલ છે. ચોક્કસ જે પ્રકારે આ જે મંદિર જે છે તે 1000 વર્ષ જૂનું માનવામાં આવી રહ્યું છે અને તે જે વાયનાથ ભગવાન જે છે તે સ્વયંભૂ પ્રગટ થયેલા છે. એનું જે શિવલિંગ જે છે તે 22 તારીખે સ્થાપિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના હસ્તે તેનું જે છે તે પૂર્ણાહુતિ જે છે તે કરવામાં આવશે. ત્યારે અત્યારે હાલમાં જે વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે એ બેઠક વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા અને તમામ જે વ્યવસ્થાઓ જે છે તે કરી દેવામાં આવી છે. મંદિર જે છે તે નવનિર્માણ પામી ચૂક્યું છે. આજથી જલયાત્રા દ્વારા તેનો પ્રારંભ કરવામાં આવ્યું છે અને 7 દિવસ સતત જે છે તે વિવિધ પ્રોગ્રામો અહીંયા થવાના છે. લોક ડાયરો જે છે રાત્રે થશે, 2 ટાઈમ જમણવાર જે છે તે કરવામાં આવશે અને લાખો ભક્તો જે છે તેમના દર્શન કરી શકે તેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પાયલ, સંદેશ ન્યૂઝ, તરફ. વાયનાથ તરફ ખાતે આજે પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ છે તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ જે ભવ્ય મંદિર જે છે તે અહીંયા બનાવવામાં આવ્યું છે. આજથી 1000 વર્ષ જૂનું મંદિર જે છે તે અહીંયા બિરાજમાન જે છે તે છે, પરંતુ એનું ભવ્ય જે છે તે નવું નિર્માણ જે છે મંદિર કરવામાં આવ્યું છે. ત્યારે આજે જલયાત્રા સાથે આજથી શ્રી વાયનાથ મંદિરના સુવર્ણ શિખરના પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે વિસનગરના તરફ ખાતે આજે 1 સપ્તાહ સુધી આ ઉત્સવ જે છે તે મનાવવામાં આવશે. ભવ્ય જલયાત્રા સાથે મહોત્સવનો જે પુરાણ જે છે તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રસપાન સાથે ભારત વર્ષના દિવ્ય સંતો દ્વારા આ વિદ્વાનોને પ્રેરક વચનો દ્વારા જે છે તે એનું 7 દિવસ સુધી અહીંયા પ્રોગ્રામો જે છે ચાલશે. 7 દિવસ સુધી સતત અહીંયા જે છે તે જે યજ્ઞ જે છે તે યોજાશે અને 16 થી લઈને 22 તારીખ સુધી જે મહાનુભાવો છે તે અહીંયા પધારશે. સંતો મહાસંતો ભારત વર્ષના જે છે તે પણ અહીંયા પધારશે. પ્રધાનમંત્રી પણ જે અહીંયા આવવાના છે તેવા પણ તેમને લઈને પણ તૈયારીઓ જે છે યોજી દેવામાં આવી છે. અત્યારે જે રોજના 50 લાખ જેટલી પબ્લિક જે છે તે અહીંયા સમાવી શકે તેવા પ્રકારની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે, પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આ ભવ્ય મંદિર જે છે તે બની રહ્યું છે. ત્યારે આજે જલયાત્રા દ્વારા તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આજથી 7 દિવસ સુધી સતત લોક ડાયરો અને લોકો જે છે તે અહીંયા પોતાનું રસપાન જે છે તે કરે તેવી પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. પાયલ, સંદેશ ન્યૂઝ, મહેસાણા.